તમને મન ન થાય કે ચલો આજે પ્રવચન સાંભળવા. ઉપરથી કેતા આવે તો સુઈ જા, હું આવું છું. અને પછી મહાત્મા પ્રવચન કરીને એના જ ઘરે જાય ને 9:30 એટલે ઉઠાડે, એ ઉઠ મારા સાહેબ આવી ગયા ચાલ. પછી ઓરાવે, પછી કે એને પોરસીનું પચખાણ આપો. કેમ પોરસીનું? બસ એ હમણાં ઉઠ્યો ને પોરસી આવી ગઈ છે. વાહ, આવા સુઈને ઉઠીને પોરસી લેવાની, હજી ઉડાવો 4 વાગે આવીને અવટનું પચખાણ આપી દો. આવા પોરસી સાડ પોરસી નથી કીધા. સૂર્યોદય ઉઠીને પચખાણ લેવાનું અમારા ગચ્છાધિપતિ કહેતા હતા. નંબર 1 ઉઠીને સૂર્યોદય પહેલા પચખાણ, નંબર 2 સૂર્યોદય, અને નંબર 3 આ છે. રૂપિયામાં કદાચ 2 નંબર હોય, આ ગચ્છાધિપતિની ઉદારતા કે તમને આ 3 નંબરના સિગરેટનું પચખાણ કહેવાય. જયારે આવે ત્યારે સાડ પોરસી, જયારે આવે જયારે ઉઠે ત્યારે, આવે ત્યારે નહીં ઉઠે ત્યારે જે પચખાણ આવે એ લઈ લેવાનું. પાછું ગામમાં કેતો ફરે આજે આપણે 7 પોરસી કરી. પ્રભુએ એકવાર એક મુહૂર્તની નિદ્રા લીધી છે. પણ આગળ સાંભળો, આ ચરાંગના ટીકાકાર શિલાંકાચાર્યજી કહે છે 12.5 વર્ષમાં ભગવાનને પણ ઠંડીના દિવસોમાં ઊંઘ આવી જતી હતી. આપણે ઘણી વાર ઠંડીમાં ઊંઘ વધારે આવે કે ના આવે? હે, સવારે ઉઠવાનો સમય થયો ત્યારે ધાબળો કે બ્લેન્કેટ કે આપણી શાલ અસ્ત વ્યસ્ત થઈ ગયો હોય, જેવા ઉઠાડવા આવે ને એટલે પાછું આપણે ઓઢીને હોય છે. મને અમારા આમનો બહુ અનુભવ છે. ઉઠાડવા જઈએ ત્યારે ઓઢવાનું, આખી રાત ગમે ત્યાં પડેલા હોય, ઉઠાડવા જઈને ઓઢી લેવાનું. બહુ ઠંડી લાગે છે. આચારાંક ખાલી તત્વજ્ઞાન નથી આપતું, આચારાંક તમને જીવન જીવવાનો સંદેશ પણ આપે છે. આચારાંકમાં મેડિકલ સાયન્સ પણ પડેલું છે. ભગવાન શું કરતા હતા? ભગવાનને ઊંઘ આવી જાય એવી શક્યતા હતી. પ્રભુ શું કરે ખબર છે? કોઈ શૂન્ય ઘરમાં ઉભા હોય, ઠંડીના દિવસો હોય, ખુલ્લા શરીરે હોય, અને એ વખતે ભગવાનને લાગે હવે ઊંઘ આવશે, ઊંઘ આવશે તો મારી સાધના ખંડિત થશે. શિલાંકાચાર્યજી લખે છે, પ્રભુનો વિચાર પ્રમાદઃ સંસાર પાતાય. ગોખીને જાઓ આજે આ સૂત્ર, ખાલી ગોખીને જાઓ. ઓમ રીમ નમો અયરસ એ જેમ સૂત્ર છે ને, એમાં પણ એક સૂત્ર છે, પ્રમાદઃ સંસાર પાતાય. હું પ્રમાદ કરીશ, મારો સંસાર વધી જશે. એ જ ભવમાં જેવો મોક્ષે જવાના છે. એ પરમાત્મા જો એમ કહેતા હોય કે મારો પ્રમાદ મને મોક્ષથી દૂર લઈ જાય, આપણા મોક્ષના તો નહીં, આવતા ભવના ઠેકાણા નથી. આ ભવમાં આપણને પ્રમાદ કરવો. ભગવાન શું કરતા ખબર છે? મકાનમાંથી બહાર નીકળતા, એક મુહૂર્ત માટે ચક્કર મારતા, હું સુઈ જઈશ તો કદાચ એકને બદલે 3 મુહૂર્ત પણ થઈ જાય. એના કરતા બહાર નીકળી, પ્રભુ એક મુહૂર્ત સુધી ચક્કર મારી, પાછા મકાનમાં આવી, પાછા શુભ ધ્યાનની અંદર ચાલ્યા જતા. આવું ઠંડીમાં પ્રભુ કરતા. ઠંડી જેમ વધે એમ તમારે શું વધે? ધાબળા વધે. કાલે એક ભાઈ આવ્યા હતા મુંબઈથી, મને કે મારા સાહેબ આ કોરોનાએ ગજબ કર્યો. શું થયો આમાં કોરોના? હવે શાંતિ રાખો, માંડ માંડ મટવા આવ્યો છે ત્યાં. ના ના, કે મટવા શું આવ્યો, નવા નવા કોરોના આવે છે, આફ્રિકન કોરોના અને ચાઇનીઝ કોરોના, હવે આવા કોરોના ચાલુ થયા છે. મને કે આ કોરોનામાં ટ્રેનના નામ બદલી નાખ્યા, લોકશક્તિનું નામ બદલાઈ ગયું. બદલાય એ નામ બદલાય એનો વાંધો નહીં, દામ બદલાઈ ગયા, ચાર્જિસ બદલાઈ ગયો, બદલાઈ ગયા. પછી જેને વાત કરી એમાં મને હસવું આવ્યું. મને કહે મારા સાહેબ પેલા ફૂલ ફેસિલિટી આપતા હતા, સુવા પાથરવા ઓઢવાનું આપતા, મારું બેડું એ બંધ કરી નાખ્યું. હવે અમારે 2 દાગીના લઈ જતા હોય તો ઓઢવા પાથરવાના 3જો દાગીનો લઈને જવાનું. બધું પેલા લઈને જ જતા હતા કે નતા જતા? જરાક ફેસિલિટી આપે આપણે પ્રમાદમાં, જરાક અનુકૂળતા મળે આપણે પ્રમાદમાં. પરમાત્મા આપણને સૂત્ર આપે છે, પ્રમાદઃ સંસાર પાતાય. એક ચક્કર મારીને આવી જાઓ, ઊંઘ ઉડી જશે, ઠંડી બહુ લાગે છે. અમારા ગુરુદેવ ઘણી વાર કહેતા કે પ્રેમસુરી દાદા શું કરતા બહુ ઠંડી લાગે? જે ભગવાન મહાવીર કરતા હતા એ કરતા હતા. નવી વાત છે, અહીં બેઠેલા આચારંગ વાંચનારે વાંચેલાને પણ ખબર નહીં હોય એવી આ વાત છે. ક્યારેક ક્યારેક આનો વારંવાર સ્વાધ્યાય, અમે 3 વાર આચારંગ વાંચ્યું હશે, પરંતુ જે પંક્તિ નથી પકડાણી એ આચારંગ વાંચનાના માધ્યમે પકડવા મળી છે. ભગવાન ગજબ કામ કરે છે, ઠંડી લાગે છે. દેવદુષ્ય નક્કી કર્યું છે, દેવદુષ્ય પણ મોટું હોય, આમ ટુકડો ના હોય, ઓઢવા માટેનો જેવો રાખે ને ટુકડો એવો ટુકડો નથી આ.
આખે આખો તમે ખેસ ઓળી શકો એટલો વિશાળ છે. ઘડી વાળીને અહીંયા મૂકેલો છે, અડધો તો અપાઈ ગયો છે, પણ જે અડધો છે એ કઈ ઓછો નથી. પરમાત્મા ને ક્યારેય ઓઢવાનું મન નથી થતું. ઠંડીના દિવસોમાં સાલ મળે તો આમ રાખો કે આમ થઈ જાય. ન પીહી સામી, પ્રભુ ઓઢતા જ નથી.